ગાયની મહિમા આપણા ભારતીય વેદો પુરાણો તેમજ મહાગ્રંથોએ ગાયેલી છે કહેવાય છે વહેલી પરોઢે ગાયના દર્શન થાય તો દિવસ સારો રહે છે સંસારના સૌથી પ્રાચીન ગ્રંથવેદમાં પણ ગાયની મહત્તા અને તેના અંગ પ્રત્યંગમાં દિવ્ય શક્તિ હોવાનું વર્ણન મળે છે ગોબરમાં લક્ષ્મી ગૌમૂત્રમાં ભવાની ચરણના આગળના ભાગમાં આકાશચારી દેવતા અને અવાજમાં પ્રજાપતિ અને આંચળમાં સમુદ્રનો વાસ છે એવું માનવામાં આવે છે કે ગાયના ચરણમાં લાગેલી માટીનું તિલક કરવાથી તેર સ્થાન જેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે એટલે કે આપણા સનાતન ધર્મમાં ગાયને ફક્ત દૂધ આપનાર પશુ ન માનીને હંમેશાથી તેને દેવતાઓની પ્રતિનિધિ માનવામાં આવે છે પદ્મપુરાણમાં જણાવ્યા મુજબ ગાયના મુખમાં ચાર વેદનો નિવાસ છે તેના સિંગડાઓમાં શંકર અને વિષ્ણુનો વાસ છે ગાયના ઉદરમાં કાર્તિકેય મસ્તકમાં બ્રહ્મા કપાળમાં રુદ્ર શિંગડાઓના આગળના ભાગમાં ઇન્દ્ર બંને કાનમાં અશ્વિની કુમારનો નેત્રોમાં સૂર્ય અને ચંદ્રનો દાંતમાં ગરુડનો જીભમાં સરસ્વતીનો અપાન ગુદામાં તીર્થ મૂત્રસ્થાનમાં ગંગાજી રોમ રોમમાં ઋષિગણનો પાછળના ભાગમાં યમરાજ દક્ષિણ ભાગમાં વરુણ અને કુબેરનો પાછળના વામ ભાગમાં મહાબલી યક્ષનો મુખના ભીતરના ભાગમાં ગંધર્વ નાકના આગળના ભાગમાં સર્પ અન્ય ભાગમાં વાસ છે ગાયનો સમૂહ એક સાથે બેસીને આરામથી શ્વાસ લે છે તે સ્થાનની શોભા જ નથી વધતી પરંતુ તે સ્થળના બધા પાપ પણ નષ્ટ થઈ જાય છે તીર્થોમાં સ્નાનદાન કરવાથી બ્રાહ્મણોને ભોજન કરાવવાથી વ્રત ઉપવાસ કરવાથી જે ફળ મળે છે તે ફળ કે પુણ્ય ગાયને લીલો ચારો કે ઘાસ નાખવાથી મળે છે ગાયની સેવાથી દુઃખ દુર્ભાગ્ય દૂર થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ વધે છે જે માણસ શ્રદ્ધાથી ગાયની પૂજા સેવા કરે છે તેના પર દેવતા હંમેશા પ્રસન્ન રહે છે જે ઘરમાં ભોજન કર્યા પહેલાં ગૌગ્રાસ કાઢવામાં આવે છે તે ઘરમાં અન્નધનની ક્યારેય તંગી રહેતી નથી હિન્દુ ધર્મમાં કહ્યા મુજબ ગાયમાં તેત્રીસ કોટીના દેવતા વસે છે કોટીનો અર્થ કરોડ નહીં પરંતુ પ્રકાર છે એટલે કે ગાયની અંદર તેત્રીસ પ્રકારના દેવતાઓનો વાસ છે આ દેવતાઓમાં બાર આદિત્ય આઠ વાસુ અગિયાર રુદ્ર અને બે અશ્વિની કુમાર આમ મળીને કુલ તેત્રીસ થાય છે ગાયનું આ સિવાય પણ ઘણું મહત્વ છે ભગવાન શિવને પ્રિય એવા પત્ર બિલીપત્રની ઉત્પત્તિ ગાયના ગોબરમાંથી થાય છે ઋગ્વેદમાં ગાયને અધન્યા કહ્યું છે યજુર્વેદમાં ગાયને અનુપમેય છે અથર્વવેદમાં ગાયને સંપત્તિઓનું ઘર કહ્યું છે ગાય સાક્ષાત વિષ્ણુનું રૂપ છે ગાય સર્વવેદમય અને વેદ ગૌમય છે ભગવાન કૃષ્ણને બધું જ્ઞાન ગૌચરણમાંથી જ મળ્યું છે ભગવાન રામના પૂર્વજ મહારાજા દિલીપનંદની ગાયની પૂજા કરતા હતા ગણેશનું માથું જ્યારે કપાઈ ગયું હતું ત્યારે શિવજીને એક ગાય દાન કરવાનો દંડ કરવામાં આવ્યો હતો ગરુડ પુરાણમાં કહ્યું છે કે વૈત્રિણી પસાર કરવા માટે ગોદાનનું મહત્ત્વ બતાવ્યું છે શાસ્ત્રો અને વિદ્વાનોના કહ્યા પ્રમાણે ઘણા પશુ પક્ષી એવા છે જે આત્માના વિકાસની અંતિમ યાત્રામાં હોય છે જેમાં ગાયનો પણ સમાવેશ થાય છે શ્રાદ્ધ કર્મમાં પણ ગાયના દૂધની ખીરનો ઉપયોગ થાય છે કેમ કે આ ખીરથી પિતૃઓને વધારે તૃપ્તિ પ્રાપ્ત થાય છે કતલખાનામાં લઈ જવામાં આવી રહેલી ગાયને બચાવવાથી તેમજ તેનું પાલન પોષણ કરવાથી મનુષ્યને ગૌયજ્ઞનું ફળ મળે છે તો મિત્રો તમને અમારો આ વિડિયો કેવો લાગ્યો એ અમને ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નવીન વાતોને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું આવી સરસ માહિતી સાથે ત્યાં સુધી આવજો